Hello friends, welcome to the GTU studies. Myself Professor Vishal Patel, welcome to this video lecture for the subject Dynamics of Machinery DOM, which is for the semester 5 mechanical engineering student. And ajno video lecture no topic che preparation sequence for GTU exam. Le GTU exam che eni mate DOM subject che already tame prepare karvanu shuru kari didu hoyche, pan હજી પણ એમાં કઈ રીતે એક્ઝેક્ટ રિવાઇઝ કરવું અથવા કઈ રીતે સ્ટાર્ટ કરવાનું બાકી હોય તો સ્ટાર્ટ કરવું જોઈએ, કોને પ્રિફરન્સ આપવું જોઈએ, એના માટેનો ખાસ એક વિડીયો બનાવ્યો છે. એટલે કે ચેપ્ટર છે એ કઈ રીતે પ્રિપરેશન છે એ સ્ટાર્ટ કરવી જોઈએ. મોસ્ટ ઓફ પહેલો ઓપ્શન એવું હોય છે કે આપણે સિલેબસ જોઈએ તો વેઇટેજ જોતા હોઈએ છીએ કે કયા ચેપ્ટરનું વેઇટેજ વધારે છે. પણ ઘણીવાર એવું પણ બને કે ઓછો વેઇટેજવાળું ચેપ્ટર ઇઝી હોય, વધારે ચેપ્ટરવાળું છે વેઇટેજવાળું ચેપ્ટર અઘરું હોય, અથવા ઊંધું પણ હોઈ શકે, અથવા ઓપ્શન ટુ એવો સિલેક્ટ થતો હોય કે જે ઇઝી ચેપ્ટર હોય અથવા આપણને સમજાયું હોય સૌથી વધારે ચેપ્ટર, જેનો કોન્સેપ્ટ આપણને ક્લિયર હોય એ આપણને વધારે પહેલાં કરવું ગમતું હોય. તો આપણે બંનેનું કોમ્બિનેશન કરીને ચાલશું. જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એમાંથી મોસ્ટ ઓફ સ્ટુડન્ટ 70% જેવા સ્ટુડન્ટ્સને વેઇટેજે વધારે હોય અને ચેપ્ટર એ તે પહેલાં પ્રિપેર કરવામાં વધારે ફાવતું હોય એવા પ્રમાણે મેં આખી એક પ્રિપરેશન સિક્વન્સ ડિસાઇડ કરી છે, જેમાં મેં ડોમના બધા જ ચેપ્ટરને 3 કેટેગરીની અંદર ડિવાઇડ કરેલી છે, જે મેં બધા સબ્જેક્ટમાં કરતો હોઉં છું એઝ યુઝ્યુઅલ, કે મસ્ટ, શુડ એન્ડ મે. મસ્ટ એટલે કમ્પલસરી, એટલા કરવા જ જોશે તો જ તમે આઈ થિંક છે એ પાસિંગ સુધી પહોંચી શકશો. શુડનો મિનિંગ કે જો તમારે મીડિયમ ટાઈપ ઓફ માર્ક લાવવા હોય મસ્ટ કરતાં થોડાક વધારે, એટલે કે મેં અહીંયા માર્ક છે એની સિસ્ટમ પણ તમને લખીને આપી દીધી. 23 માર્ક માટે મસ્ટ, મસ્ટ તો કરવાના જ, પ્લસ જો તમે શુડના ચેપ્ટર્સ કરતા હો તો તમે લગભગ 40 માર્ક્સ જેવું છે એ 70માંથી કવર થતું હોય છે, અને પ્લસ જો એમાં મેના જે ચેપ્ટર છે એ પણ એડ કરી દેશો તો તમારે સૌથી સારો પેપર એટલે કે 50 તો મિનિમમ 55-60 પણ આવી શકે છે. તો મેં હમણાં જે નામ લખ્યા હતા એ આપણે થોડાક ડિટેલમાં જોઈએ કે સૌથી પહેલું ચેપ્ટર જો કરવું હોય તો વેઇટેજ વાઇઝ જોઈએ, ઇઝીનેસ જોવા જઈએ તો બે પ્રમાણે છે ને જાયરોસ્કોપ એ વેરી ઇઝી એન્ડ વેરી હાઈ વેઇટેડ ચેપ્ટર છે. હું એની ખાલી થિયરી પ્લસ ન્યુમેરિકલની વાત કરું તો એ 14 માર્ક જેવું તો આરામથી પૂછાતું જ હોય છે, જેમાં લગભગ થિયરી હોય તો બધી થિયરી પણ હોઈ શકે છે અથવા 7 માર્કની થિયરી અને 7 માર્કનો ન્યુમેરિકલ હોય છે. લાસ્ટ 4 પેપર્સની તમે એવરેજ કાઢો તો આવતી હોય છે, ઘણામાં કદાચ 3-1 માર્કનું ઓછું તો ઘણામાં 3-1 માર્કનું વધારે પણ હોઈ શકે છે. એટલે પહેલું આ રીતે પ્રિપેર કરવું જોઈએ. સેકન્ડ ચેપ્ટર છે ફ્રી વાઇબ્રેશન એન્ડ ડેમ ફ્રી વાઇબ્રેશન. વાઇબ્રેશન છે એ જનરલી ઘણા બધા ટાઈપ્સ આવતા હોય છે, જેમાં ફ્રી વાઇબ્રેશન છે એ ઇઝી ચેપ્ટર છે અને પ્લસ એનું વેઇટેજ એ તે ફોર્સ વાઇબ્રેશનની કમ્પેરમાં ઘણું છે. પણ એમાં પાછા ફ્રી વાઇબ્રેશનમાં બે પાર્ટ છે, ખાલી ફ્રી વાઇબ્રેશન એટલે કે અનડેમ્પ હશે, ડેમ્પર નહીં હોય, અને ડેમ્પ ફ્રી વાઇબ્રેશનમાં ડેમ્પર હશે. પણ એ બંને એક સાથે કરવા જોઈએ, કારણ કે બંનેનું ભેગું કરો તો કોનું વધારે વેઇટેજ છે એવું કહી ન શકાય, એટલે બંને સાથે પ્રિપેર કર્યા હોય જેના થિયરી પણ ઇઝી છે અને ન્યુમેરિકલ પણ આવડી જશે, એટલે એનું ચેપ્ટરનું વેઇટેજ એ જુઓ બંનેને ભેગા કરીને ઘણું બધું છે. એટલે આ પ્રિપેર કરવું જોઈએ તમારે ફર્સ્ટ, જેનું 17 માર્કની અરાઉન્ડ થિયરી અને 14 માર્ક્સના એપ્રોક્સ ન્યુમેરિકલ પૂછાતા હોય છે. થર્ડ છે એ છે બેલેન્સિંગ ઓફ રોટેટિંગ માસ એન્ડ રેસિપ્રોકેટિંગ માસિસ. બેલેન્સિંગ છે એ પણ ઇઝી છે અને એનું વેઇટેજ પણ ઘણું છે, સમ પણ હોય છે રોટેટિંગ અથવા રેસિપ્રોકેટિંગનો. પણ અત્યારે મેં ખાલી થિયરી મસ્ટમાં રાખી છે, કારણ કે તમે સમ ઓલરેડી વાઇબ્રેશનના કરશો, જાયરોસ્કોપના કરશો તો બહુ વધારે તમને લેન્ધી થઈ જશે, જેને પાસ થવું છે એના માટે. એટલે એને મેં અત્યારે ખાલી આ ચેપ્ટરની થિયરી જ તે પ્રિપેર કરવાની કીધી છે, જે અરાઉન્ડ 14 માર્ક્સથી 17 માર્ક્સની થિયરી જ હોઈ શકે છે. ફ્લાયવીલ જે સૌથી નાનું ચેપ્ટર અને ઇઝી ચેપ્ટર પ્લસ થિયરી ન્યુમેરિકલ બંને ઇઝી છે, અને ઘણીવાર એની થિયરી જ હોય છે અને ઘણીવાર 7 માર્કનો ન્યુમેરિકલ પણ હોય છે, અને ન્યુમેરિકલ બહુ જ ઇઝી હોય છે, એટલે બંને પ્રિપેર કરશો તો અરાઉન્ડ 2 થઈને 10-1 માર્ક્સ જેવું છે એ એપ્રોક્સ ક્લિયર થઈ જશે. અને લાસ્ટ છે ક્રિટિકલ સ્પીડ ઓફ શાફ્ટ, જેની એક થિયરી ક્વેશ્ચન 5માં તો હોય જ છે, એટલે 4-7 માર્કની છે એ તમને એની થિયરી આવશે, અને બહુ જ નાનો એવો ટોપિક છે, જો તમે કરશો તો આઈડિયા આવી જશે. એટલે તમે આટલી વસ્તુ ફર્સ્ટ 5 પોઈન્ટ્સથી કવર કરી લેશો તો આરામથી 23 માર્ક્સ છે એ કદાચ કવર થઈ જશે. હજી એનાથી વધારે જો તમારી પ્રિપરેશન કરવાની તૈયારી હોય તો રોટેટિંગ અને રેસિપ્રોકેટિંગ માસના મેં તમને ન્યુમેરિકલ નહોતા કીધા, એ હવે તમે ન્યુમેરિકલ એડ કરી શકો છો, જેથી તમે એના ન્યુમેરિકલના માર્ક્સ બંનેના પણ હોઈ શકે છે સમ અને બંનેમાંથી એકનોય હોઈ શકે છે.
આજે હું ટોટલ માર્ક્સ જોઉં, જે મેં આગળ કહેવાનું રહી ગયું છે, ટોટલ માર્ક્સ જે છે એ મને અથવાના ગણીને બધાના ટોટલ માર્ક્સ છે. 70 માર્ક્સમાંથી મેં નથી ડિવાઈડ કર્યા. ઓરના ક્વેશ્ચનના માર્ક્સ પણ કેલ્ક્યુલેટ કરો તો આખો પેપર 119 માર્કનો હોય છે, એમાંથી મેં ડિવાઈડ કર્યા છે. એટલે ઘણી બધી વસ્તુ ઓરમાં પણ નીકળી જશે. એટલે લખવાનું જ આવે એવું કદાચ 4-7 માર્કનું હોય શકે, એટલે બે સમય હોય અને એકે સમય હોય શકે. પછી છે ડાયનેમિક ફોર્સ એનાલિસિસ, ઇટ્સ યોર ફર્સ્ટ ચેપ્ટર. અને ફર્સ્ટ ચેપ્ટર જે ક્વેશ્ચન 1 જ હોય એવું નથી હોતું, એટલે મેં મસ્ટમાં નથી રાખ્યું, પણ તમે જો કરતા હો પાસિંગ માટે તો એ સારું જ છે. ઓલું બીજું કરશો તો એ પાસ તો થઈ જશો, કારણ કે ઘણીવાર આ ચેપ્ટર ક્વેશ્ચન 1 હોય છે અને પાછળ એ પૂછતા હોય છે, એટલે એ ડિપેન્ડ્સ છે તમારે કરવું જોઈએ કે ન કરવું જોઈએ. 14 માર્ક્સનું એનું વેઇટેજ છે, એટલે જો એમાં 5 પોઈન્ટ્સમાં 2 પોઈન્ટ્સથી એડ કરશો તો તમે 40 માર્ક્સ સુધી પહોંચી શકશો. અને લાસ્ટમાં તમે મેવાળા ચેપ્ટર કરશો, ફોર્સ ડેમ વાઇબ્રેશન, જેની એક થિયરી છે એ કરવી જોઈએ. સમ છે ડિફિકલ્ટ છે, એમાં તમે ટાઈમ વેસ્ટ ન કરો. આ જેને સારા બહુ માર્ક લાવવા છે એ કરી શકે છે, અધરવાઇઝ એને છોડી દેશો તો એ કદાચ ઓપ્શનમાં નીકળી જશે. અને 7 માર્કમાં જો કદાચ લખવો જ પડે એવો લાસ્ટ ઓપ્શન હોય તો એ કદાચ એ મૂકો, તો 63 માર્ક્સનું તો આરામથી એટેમ્પ કરી શકશો. અને ટોર્ઝનલ વાઇબ્રેશનની થિયરી ઇઝી છે, પણ એક કે બે એકાદી જ હાર્ડલી થિયરી પૂછતા હોય છે, એટલે મેં એમને મેમાં રાખેલું છે કે એ તમે લાસ્ટમાં કરો તો માર્ક લાવવામાં સારું એવું કવર કરી શકશો, પણ પાસિંગમાં એની બહુ હેલ્પફુલ થઈ નહીં શકે, એટલે મેં લાસ્ટમાં રાખેલું છે. તો આ રીતે આખી પ્રિપરેશન સિક્વન્સ તમારે ફોલો કરવાની છે. જો તમે આમાં આટલી સિક્વન્સ સાથે મેં એક તમને ક્વેશ્ચન બેંક આપેલી છે, એ ક્વેશ્ચન બેંક મેં તમને એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે 5th સેમેસ્ટરનું, એમાં જો તમે હજી જોઈન ન થયા હોય તો જોઈન થઈ લેજો, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. એમાં મેં મોકલેલી જ છે, હજી એકવાર મોકલી દઈશ. એ ક્વેશ્ચન બેંક પ્લસ આ રીતે સિક્વન્સ ફોલો કરશો અને મેં કીધા એ પ્રમાણે 2-3 ચેપ્ટરના ન્યુમેરિકલ રાખશો તો 100% પાસ થઈ જશો. આ એવું કોઈ ના કહી શકે કે સર મેં ન્યુમેરિકલ નહોતા કર્યા એટલે આ મને સબ્જેક્ટ છે એ અઘરો લાગી ગયો, આ પેપર છે એ અઘરો લાગી ગયો, કદાચ હું પાસ નહીં થાઉં. તો આમાં ન્યુમેરિકલ તો તમારે 1-2 તો કરવા જ જોઈએ, ડોમ સબ્જેક્ટ જ ન્યુમેરિકલનો કહી શકાય, બરાબર. આ સિવાય તમને કોઈ ડાઉટ હોય તો આપણે દર વખતે જે સજેસ્ટ કરીએ છીએ કે કોઈ પણ સોશિયલ મીડિયા થ્રુ તમારી ક્વેરી અમને પહોંચાડી શકો છો. તો આઈ હોપ તમને આ સિક્વન્સ છે કામમાં આવશે, અને નેક્સ્ટ પેપર માટે ડોમના માટે ઓલ ધ બેસ્ટ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો GTU સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.